કેશોદમાં 10.5 કરોડના ખર્ચે નવનિર્માણ થઈ રહેલ હોસ્પિટલનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું. સબ જિલ્લા કક્ષાની 75 બેડની હોસ્પિટલનું બાંધકામ શરૂ હોય પૂર્વ ધારાસભ્ય સાથે અગ્રણીઓ વેપારીઓએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું. કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ 3 વર્ષ પહેલાં કેશોદમાં આધુનિક સુવિધા ઉપલબ્ધ થાય તેવી હોસ્પિટલ માંગણીની રજૂઆત કરી હતી, જે રજૂઆતથી કેશોદમાં સબ જિલ્લા કક્ષાની 75 બેડની સુવિધા ધરાવતી 10.5 કરોડના ખર્ચે હોસ્પિટલ મંજૂર થતાં નવનિર્માણ હોસ્પિટલનું કામ ચાલી રહ્યું છે. જે બાંધકામ બાબતે પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીના શહેરના આગેવાનો વેપારીઓની ઉપસ્થિતિમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે નિયમ અનુસાર કામ થતું હોવાનું જાણવા મળ્યું હતું અને 75 બેડની સુવિધાઓ સાથે મહેકમ પણ મંજૂર થતાં અત્યારથી પૂરતા સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી હોય હોસ્પિટલનું કામ પૂર્ણ થયા બાદ કેશોદના તાલુકાભરના તથા આજુબાજુના તાલુકાના દર્દીઓને પણ સબ જિલ્લા કક્ષાની હોસ્પિટલની આધુનિક સુવિધાનો લાભ મળશે. ગોવિંદ હળિયા, ZSTV, કેશોદ. નમસ્કાર. આજે કેશોદ સરકારી હોસ્પિટલના કામની સરપ્રાઇઝ ચેકિંગ માટે અને હોસ્પિટલના કામને નિહાળવા માટે હું અને મારા મિત્રો બધા આવ્યા છીએ. કેશોદની અંદર 2016ની અંદર નીતિનભાઈ પટેલ જ્યારે કેશોદમાં આવ્યા ત્યારે આ નવા બિલ્ડિંગનું લોકાર્પણ હતું અને હોસ્પિટલ નવી બનાવવા માટેની ત્યારે મેં એમને માગણી કરેલી. આ માંગણી 9.80 કરોડના ખર્ચે 42,500 સ્ક્વેર ફીટનું બિલ્ડિંગ અને 75 બેડ હોસ્પિટલનું મહેકમ પણ આજે 23/10 મંજૂર થઈ ગયેલ છે. ખૂબ આનંદની વાત છે કે કેશોદ વિસ્તારમાં રહેતા દરેક લોકો, જે સામાન્ય દલિત પીડિત શોષિત અને સામાન્ય વર્ગમાંથી જે લોકો આવે છે, એ લોકોને આનો ખૂબ લાભ મળશે. જૂનાગઢ જિલ્લા પછીની સબ ડિસ્ટ્રિક્ટ કક્ષાની હોસ્પિટલ એ અમારી કેશોદની હોસ્પિટલ હશે. કેશોદના વિસ્તારની અંદર પણ આ લોકોને સારામાં સારી સગવડતા મળે, કેશોદના વિસ્તારને આનો લાભ મળે અને કેશોદના વિસ્તારમાં સરકારી હોસ્પિટલનું મહેકમ પણ વધ્યું છે એટલે દરેક જાતની સારવાર આ હોસ્પિટલમાં થાય એના માટે એક પ્રયત્ન કર્યો હતો અને પ્રયત્નમાં અમે સફળતાપૂર્વક સારી રીતે ગુજરાત સરકારે જે મંજૂરી કરી છે એ ગુજરાત સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખાસ કરીને નીતિનભાઈ પટેલને પણ અભિનંદન આપું છું કે આરોગ્યમંત્રી તરીકે તે હતા ત્યારે જ આ હોસ્પિટલ મંજૂર કરવામાં આવી. અત્યારે મારા મિત્રો અને અમે બધાએ મુલાકાત સરપ્રાઇઝ ચેકિંગ જે કર્યું છે એની અંદર કામમાં ખૂબ સારું કામ ચાલે છે. એમાં ક્યાંય પણ તાત્કાલિક રીતે કામ થાય અને ક્યાંય પણ અમને એવું લાગે ત્યાં અમે કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી છે કે સારી રીતે આ કામ થાય અને વહેલું કામ થાય એના માટેના પ્રયત્ન કરીએ છીએ. કેશોદની જનતા કાયમી માટે આ હોસ્પિટલની ભવિષ્યની અંદર લાભ લેશે અને આ ભવિષ્યમાં કાયમી માટે સામાન્ય માણસોના માટે એક મોટી સુવિધા ઉત્પન્ન થઈ એ બદલ હું સરકારનો